કોરોના મહામારી દિવસે દિવસે ભયંકર સ્વરૂપ લઈ રહ્યું છે. ઘણા લોકોએ આ વાયરસની અનેક સુવિધાઓ ન મળવાથી મોતને ભેટા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક એવા વ્યક્તિ કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે અને કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ સલામી આપશે, એમની આ સેવાને આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં. આ કોણ છે આ વ્યક્તિ? દ્રશ્યમાં દેખાતી આ ગાડીઓમાં ચાલે છે કોરોના દર્દીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા. હાલની પરિસ્થિતિને જોતા જેતપુરમાં કોરોનાના દર્દીઓને કોઈ પણ હોસ્પિટલમાં આવવા જવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી, જેના કારણે લોકો હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા અને આખરે મોતને ભેટી રહ્યા છે. પરંતુ આ દર્દ જોઈ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મોદન રહી ન શક્યા અને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને એની એમ્બ્યુલન્સ બનાવી લીધી. આ તો વાત થઈ ફારૂકભાઈની સેવાની, પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે જે માણસ સેવા કરી રહ્યો છે તે પોતે જ મોત સામે ઝઝૂમી રહ્યો છે. ફારૂકભાઈ મોદન છેલ્લા 1.5 વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે. ત્યારે ફારૂક એમ્બ્યુલન્સ સેવા માટે છે ને, વિચારમાં એવું છે કે હું પોતે બ્લડ કેન્સરથી પીડિત છું, મારી 1 વર્ષ દિવસથી આ સારવાર ચાલે છે અને આજે જેતપુરમાં દર્દીઓ એમ્બ્યુલન્સ વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાં એમ્બ્યુલન્સ મળતી નથી, ગમે એટલા પૈસા આપો એમ્બ્યુલન્સ નથી, 108માં ફોન કરો વેઇટિંગમાં વારો આવે. તો ત્યારે મને એવો વિચાર આવ્યો કે આજે દર્દીઓ હેરાન થાય છે એના માટે થઈને આપણે ફ્રી સેવા માટે એમ્બ્યુલન્સ મૂકવી છે. તો મેં મારા દીકરાને વાત કરેલી ત્યારે એણે ગાડીની બધું કમ્પ્લીટ કરી અને મને કીધું કે પપ્પા ગાડી કમ્પ્લીટ છે, એટલે મેં એમાં ઓક્સિજનની કીટું ફિટ કરી અને અત્યારે હાલમાં અમે 2 એમ્બ્યુલન્સ મૂકેલ છે અને ફ્રી સેવા માટે મૂકેલ છે. જેતપુરના દર્દીઓને રાજકોટ જવું હોય, જૂનાગઢ જવું હોય કે આજુબાજુનો કોઈ પણ વિસ્તારના દવાખાનામાં જવું હોય તો અમે ફ્રી પાસ મૂકવા જાય છે. અને બીજું કે કોરોનાના દર્દીથી આજે એમ્બ્યુલન્સવાળા પણ ભાગે છે, ત્યારે મને મોતનો ડર નથી. હું કોરોનાના દર્દીને મારી હાથે બેસાડું છું, મારી હાથે ઓક્સિજનની કીટ ચડાવું છું અને હું મૂકવા જાઉં છું. જે દિને આ કોરોના મહામારી એકદમ શરૂઆત થઈ ગઈ છે ત્યારથી મેં એમ્બ્યુલન્સ ચાલુ કરી દીધી છે ફ્રી સેવામાં અને આજની તારીખમાં લગભગ 15-20 દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલ છે અને 7-8 દર્દીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પહોંચાડે છે. બાકી લોકલ જેતપુરમાં અમે ઘણા બધા ફેરા કરેલ છે. ભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર મુક્તાર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓની પાસે એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. કહેવાય છે કે મન હોય તો મારવી જવાય, આ કહેવતને સાર્થક કરી છે ફારૂકભાઈ અને તેમના પરિવારે. કારણ કે આ કપરા સમયમાં કોરોનાના નામથી લોકો દૂર ભાગી રહ્યા છે, ત્યારે ફારૂકભાઈ અને તેમનો પુત્ર મુક્તાર ફોન આવે એટલે તરત જ કોરોના દર્દીઓના ઘરેથી લઈ જઈ રાજકોટ, જૂનાગઢ, સાંકરી તેમજ આજુબાજુની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડે છે. અને અત્યાર સુધીમાં ફારૂકભાઈએ 50 જેટલા દર્દીઓને રાજકોટ, જૂનાગઢ પહોંચાડ્યા છે અને જેતપુરમાં પણ તેમની એમ્બ્યુલન્સ દિવસ રાત આ સેવામાં ચાલી રહી છે. ફારૂકભાઈની આ એમ્બ્યુલન્સની સેવાથી ઘણા જીવો બચ્યા છે. ત્યારે મોત સામે ઝઝૂમી રહેલા ફારૂકભાઈએ પોતાની ચિંતા કર્યા વગર આવી સેવા કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.